गांधीनगर कोर्ट में नेशनल लोक अदालत नु आयोजन करायु जेमा मोटर अकस्मात ना केस में रुपया 1 करोड़ 90 लाख सुधी वर्तर चूकवी समाधान थी निकाल करायो तो। राज्य कानूनी सेवा सत्ता मंडल ना आदेश अनुसार नेशनल लोक अदालत नु आयोजन गांधीनगर कोर्ट में करवामां आव्यु हतु। गुजरात राज्य कानूनी सेवा सत्ता मंडल गुजरात हाईकोर्ट ना चीफ जस्टिस तथा पेट्रोन इन चीफ अरविंद कुमार कार्यकारी अध्यक्ष सोनिया गोकाणी ना सतत मार्गदर्शन हेठळ आयोजन करायु हतु। राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडल नालसाना निर्देश हेठळ गुजरात राज्य कानूनी सेवा सत्ता मंडल अने गांधीनगर जिला कानूनी सेवा सत्ता मंडल ना सहयोग थी आज राष्ट्रीय लोक अदालत नु आयोजन गांधीनगर जिला न्यायालय खाते करवामां आवेल छे। हजी पण लोक अदालत चालू छे अने पेन्डिंग मां अने प्री लिटिगेशन मां बंने मां पण पक्षकारोनो खूब सारो उत्साह छे અને સંખ્યા હજી ફાઇનલી 5 વાગ્યા પછી ખબર પડશે પણ ખૂબ સારો ઉત્સાહ છે। ખાસ કરીને મોટર અકસ્માતના જે વળતરના કેસીસ છે એમાં વીમા કંપની દ્વારા અને પક્ષકારો દ્વારા ખૂબ જ સહકાર। આજે ગાંધીનગરમાં જે આ 75 લાખ રૂપિયાનું સમાધાન કરવામાં આવ્યું છે તે સમાધાન ઇન્જરી કેસમાં કદાચ ઇન્ડિયાની અંદર સૌથી મોટી રકમનું સમાધાન છે। ફેટલ કેસ હોય, વ્યક્તિએ પોતાની જિંદગી ગુમાવી હોય તો એની અંદર ઘણી મોટી રકમના સમાધાન થતા હોય છે, પણ આ જે કેસ, આ જે ઇન્જરીનો કેસ સમાધાન કરવામાં આવ્યો છે એમાં ચોલામંડલમ MS જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વતી જે સમાધાન થયું છે તે કંપનીએ 75 લાખ રૂપિયાની રકમ અરજદારને જે ઈજાઓ થઈ અને એમને જે મેડિકલ એક્સપેન્સ થયો તે તમામ પેરામીટર્સ ધ્યાનમાં લઈ અને સમાધાન કર્યું છે। આજે ભાઈને ઇન્જરી થઈ હતી તે ખૂબ જ ગંભીર પ્રકારની ઇન્જરી કહેવાય। આજે લોક અદાલતમાં આપનો કેસનો જે છે તે ચુકાદો આવે છે અને આપને એક મોટી રકમ સહાય પેટે ચૂકવવામાં આવે છે, કેટલી રકમ છે અને આપને તેના પ્રત્યે કેવી લાગણી છે? 75 લાખ રૂપિયા આપ્યા, 75 લાખ ચૂક્યા, 75 લાખ ચૂક્યા છે કંપની દ્વારા, કંપની દ્વારા ચૂકવ્યો છે। આપના સનની હવે છોકરાને દીકરાને કેવું છે? સારું છે, થોડું એવું બેડ ભોગવે છે ગંભીર પ્રકારની ઈજાઓ હતી અને અરજદારની ઈજાને કારણે વારંવાર અરજદારને પૈસાની જરૂરિયાત ઉપસ્થિત થતી હતી, એટલે લોક અદાલત માધ્યમે અમે આજરોજ સમાધાન કરેલ છે। અરજદારને સેટિસ્ફેક્શન છે સમાધાન પ્રત્યે અને ઝડપી અને સચોટ ન્યાય અમને લોક અદાલત દ્વારા આજરોજ મળેલ છે ગાંધીનગર કોર્ટ દ્વારા, અને જેમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા માન્ય ગઢવી સાહેબ તથા બાર કાઉન્સિલના SS ગોયલ સાહેબે સારો એવો રસ લઈને અને આ સમાધાન ઝડપથી થાય, અરજદારને ઝડપી પૈસા મળે એના માટે ખૂબ જ પ્રયત્ન કરેલ છે। આમાં સાહેબ ઇન્જરી કેસમાં જે ફેક્ટ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રકારે એની ડિસેબિલિટી તથા ઈજાનો પ્રકાર અને આવક આ બધું ગણતરી કરતા એના 75 લાખની થતી હતી, એટલા માટે સમાધાન। આજે જે લોક અદાલત, નેશનલ લોક અદાલત હતી એમાં MSCTના કેસમાં 80 લાખ, 75 લાખ, ઇન્જરીમાં 35 લાખ સખત રકમો સારી અરજદારોને મળી છે। એમાં અરજદારના વકીલોનો ખૂબ સી ફાળો છે, વીમા કંપનીના વકીલોનો પણ સી ફાળો છે અને વીમા કંપનીના અધિકારીઓનો પણ સી ફાળો છે। આ બધો સમન્વય કરીને બંને પક્ષકારો, અરજદાર ને બંને પક્ષકારો, કાં આમાં કોઈની હાર નહીં, કોઈની જીત નહીં, બંને ખુશીથી આ વળતર લઈને